તમને પૂછું, જ્યારે જ્યારે 10th 12th CA વગેરેના રિઝલ્ટ આવે છે, છાપામાં તમે ફોટા જુઓ છો, કોના હોય છે? કોઈ હિરોઈનનો છોકરો આવ્યો કે ભાઈ માધુરી દીક્ષિતનો છોકરો છે એ 10માં ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવ્યો આખા મહારાષ્ટ્રમાં, હે? અનિલ કપૂરનો છોકરો છે એ CA ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવ્યો? કોઈ હીરો હિરોઈનનો આવે છે? ઓકે, કોઈ પોલિટિશિયનનો આવે છે? કોઈ ઉદ્યોગપતિનો આવે? ટાટા, બિરલા, અંબાણી, તો કોના આવે છે? કોના આવે છે? રિક્ષાવાળાની છોકરી છે ને એ ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ લાવે છે. જેની માં ઝાડુ મારતી હોય છે એની દીકરી ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ લાવે છે, ખબર છે? જેનો બાપ જોબ કરતો હોય છે એની દીકરા દીકરીઓ ફર્સ્ટ ક્લાસ લાવે છે. આનો અર્થ ભગવાનને એ નહીં કરતા કે આવતી આવતા ભવમાં મને રિક્ષાવાળીનો છોકરો બનાવ. એટલા માટે કે એને ખબર છે કે અમારી પાસે એટલા પૈસા નથી કે અમે નાપાસ થઈએ તો બીજી વખત આટલી ફી ના ભાર ખમી શકીએ. અમારે દિલ દઈને ભણીને બહાર નીકળવું છે ને મારા મા બાપને ઝાડુ મારતા રિક્ષા ચલાવતા મારે અટકાવવા છે, આ ભાવ છે. અબ્રાહમ લિંકન સ્ટ્રીટ લાઇટની નીચે ભણતા હતા, ખબર છે? ડોક્ટર આંબેડકર, આ દેશના જેણે બંધારણ ઘડ્યા છે એ ડોક્ટર આંબેડકર દિવાસળી સળગાવીને ભણતા હતા. અને આ દેશનો જે રાષ્ટ્રપતિ હતો ને અબ્દુલ કલામ, સેની નીચે ભણ્યો ખબર છે? ફાનસ અને મીણબત્તીના અજવાળા એ ભણી ગણીને આગળ આવ્યા. આ સાંભળીને પછી તમે હવે મીણબત્તી પ્રગટાવીને નહીં બેસી જતા કે ભાઈ મીણબત્તીમાં ભણીએ તો આપણે અબ્દુલ કલામ બની શકીએ. એક જ વાક્ય કહી દઉં, સખત પરિશ્રમ સિવાય બીજો કોઈ શોર્ટકટ નથી. પાસ થવા માટેનો શોર્ટકટ હાર્ડવર્ક, એના સિવાય બીજો કોઈ શોર્ટકટ નથી. અત્યારે હું તમને એમ કહી દઉં કે મારી પાસે એવી ભભૂતિ છે, હું તમારા માથા પર નાખું ને તમે ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવો, તમારે વાંચવાની જરૂર નહીં. લાઈન લાગે કે ના લાગે મારી પાસે? એનો મતલબ એ જ, તમારે ભણવું જ નથી, તમને બધે શોર્ટકટ જ જોઈએ છે. ભણ્યા વગર પાસ કઈ રીતના થવાય મારા સે બતાવી દો. થવાય હાર્ડવર્ક, સખત પરિશ્રમ. અને બીજી વાત સમજી રાખો, વધુ પડતી ફેસિલિટી વધુ માર્ક્સ મળે એવું નહીં સમજતા, વધુ પડતી મહેનતથી જ વધારે માર્ક્સ આવતા હોય છે. શ્રીમંતોના ઘરમાં ફેસિલિટી ઓછી હોય છે, કેટલા ક્લાસીસ કરતા હોય છે, અહીંથી ત્યાં દોડે, ત્યાંથી ત્યાં દોડે. કોઈ દિવસ મેં નથી વાંચ્યું કે એ લોકોના ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવ્યા. હા, જેને સખત શ્રમ કર્યો છે, જેના જેના નંબર 1 આવ્યા છે, બધાના ઇન્ટરવ્યુ ગુજરાત સમાચાર, દિવ્ય ભાસ્કર વગેરેમાં આવતા હોય છે, તમે વાંચો તો તમને ખબર પડે, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વગેરેમાં તો તમને ખબર પડશે, એ લોકો એક જ વાત કરશે, હાર્ડવર્ક. કોન્ફિડન્સ પણ બાજુ પર મૂકી દો, હાર્ડવર્ક. આ તો આમ જાણે CA પોતાના ઘરના સ્ટડી રૂમની અંદર, હું એક ઘરે પગલા કરવા ગયો તો એને મને કીધું સ્ટડી રૂમમાં આવો ને, મેં કીધું આવી ગયો, મને કીધું હવે અહીંયા વાસ્કેપ નાખો. એવું કેમ કે બસ આના પર બેસીને વાત? એવું વાસ્કેપથી શું થાય? ઠીક છે, તમારી શ્રદ્ધા છે, તોડવા માંગતો નથી, હું નાખી દઉં, પણ કાલે ઉઠીને તમે ફેલ થયા તો તમે એમ નહીં કહેતા આ વાસ્કેપ કંઈ કામ ન કર્યું, મારા સાહેબ મને બદનામ નહીં કરતા. હાર્ડવર્ક જોઈશ, જીગાર હાર્ડવર્ક જોઈશ. એક 5 વર્ષ તમારે કરવાનું છે, પછી આખી જિંદગી તમારા મા બાપને તો તમે કમસે કમ ખુશ રાખી શકશો. ગુજરાતીમાં એક બહુ સરસ વાક્ય છે, જે હીરો ક્યારે કપાવા તૈયાર નથી થતો એ ડાયમંડ ક્યારે ઝળહળતું ઝવેરાત બની શકતો નથી. સમજ્યા? જે હીરો ક્યારે કપાવા તૈયાર નથી થતો એ ડાયમંડ ક્યારે ઝળહળતું ઝવેરાત નથી બની શકતો. હજી સિમ્પલ કરીને કહું, જે પથ્થર ટાંકણા ખાવા સહન નથી થતો, સહન નથી કરતો, એ ક્યારે મંદિરમાં પ્રતિમા બની શકતો. જે ટાંકણા ખાય છે મંદિરમાં જાય છે, નથી ખાતો એ મંદિરની બહાર પગથિયામાં આવું પડે છે. અને પગથિયાની ઉપર લોકો શું ઘસે છે? જૂતા ઘસે છે.
અને અંદર ગયા પછી એની લોકો શું કરે છે? પૂજા કરે છે. જૂતા ખાવાશ બેઠા રહ્યો, તમારી પૂજા થાય, લોકોમાં તમારી વાવા થાય, એ માટે તમારે ટાંકણાઓના માર સહન કરવા જ પડશે. બાકી 100% કેપેસિટી કોઈ કાયમ જાળવી શકતું નથી. દર વખતે ફર્સ્ટ જ આવો એવું જરૂરી છે? ના પણ આવો, ક્યારેક ન પણ આવો, તેમાં નિરાશ નહીં થઈ જવાનું. 100% કેપેસિટી કોઈની કાયમ ટકતી નથી, અપડાઉન ચાલ્યા જ કરે. સચિન તેંડુલકર ઝીરો પર જતો હતો કે નતો જતો? વિરાટ કોહલી પણ ઝીરો પર ગયો હશે કે નહીં ગયો હોય? જાય, સેન્ચુરી પણ મારે. શું કીધું? કેમ હસ્યા? કાલે જ ગયો. તમને ફૂટબોલમાં રસ જ નથી, ક્રિકેટમાં જ રસ છે.